ભોજાઈ રોડ ઘણા સમયથી બિસ્માર હાલતમાં પદમપુર ભોજાઈ રોડ ઘણા સમયથી ખરાબ છે। ભોજાઈ ગામના લોકો દ્વારા આજ રોજ રોડ ન બનતા નારાજગી વ્યક્ત કરી હતી। ક્યાંક ભાજપ સરકારના હોદ્દેદારોની આ ગામ ઉપર નજર પડતી નથી તેવો ગામ લોકોએ જણાવ્યું હતું। છેલ્લા ઘણા વર્ષોથી ભાજપના સક્રિય કાર્યકર્તા હોવા છતાં પણ કોઈ પણ અમારી વાતને ધ્યાન આપતા નથી। પહેલા ધારાસભ્ય વીરેન્દ્રસિંહને પણ અનેકવાર રજૂઆત કરી હતી। હાલના જે ધારાસભ્ય અનિરુદ્ધભાઈને પણ રજૂઆત કરી હતી પણ આજ દિવસ સુધી કોઈ પણ કામની કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી। ભોજાઈ મોટી હોસ્પિટલ હોવાથી આવતા દર્દીઓને પણ ઘણી તકલીફ થાય છે। એમ્બ્યુલન્સને જવા માટે ઘણી તકલીફ પડે છે। રિપોર્ટ બાય હીરાલાલ સંગાર, કચ્છ કેટ ટીવી ન્યૂઝ। જગદીશ કાંતિલાલ મહેતા, પંચાયતમાં સભ્ય વોર્ડ નંબર 5માં છું અને સરપંચશ્રીનો દીકરો છું। એમાં અમે અનેક વખત અરજી દીધેલી, 12 મહિના પહેલાં પણ અરજી કરેલી કે ભોજાઈથી પદમપુર તરફ જે રોડ આવે છે એ બહુ ખરાબ જ હાલતમાં છે ને 5 વર્ષથી આજ એની પરિસ્થિતિ છે। હજી સુધી કોઈ પણ સરકારશ્રી દ્વારા રજૂઆત અમે અનેક વખત કરેલી, અનિરુદ્ધભાઈને કરેલી, આગળ જે ધારાસભ્ય હતા વીરેન્દ્રસિંહ એમને અમે અરજી કરેલી છે, પણ આ રોડનું કોઈ હજી સુધી કામ થયો નથી। અને ભોજા સર્વોદય ટ્રસ્ટમાં જે દર્દીઓ આવે છે એ લોકોની અવારનવાર કમ્પ્લેટ થતાં અમને આ કહેવું પડે છે કે આ જેમ બને તેમ આ રોડનું મરામત કામ જલ્દીથી શરૂ કરવા બદલ સરકારશ્રીને અમે અનુરોધ કરીએ છીએ। અને જેમ બને તેમ આપણે હમણાં જે ધારાસભ્ય છે આપણે અનિરુદ્ધભાઈ દવે એમને પણ અમે અરજી કરેલી છે, પણ હજી સુધી કોઈ જાતનું કંઈ ડિસિઝન લેવામાં આવ્યો નથી। તો સરકારશ્રીને અમે ગામજનો બધા મળી અને સાથે અરજી કરીએ છીએ કે જેમ બને તે આ રોડનું કામ જલ્દી થઈ જાય। પાલ્યો કુશલભાઈ, તમે શું કહેવા માંગો છો બોલો। ભોજાઈ ગામથી મને સંભળાય છે કે 7 થી 8 વર્ષ જે પદમપુર અને ભોજાઈનો જે રસ્તો છે એ દિવસા દિવસે ખરાબ થતું જાય છે અને અમને છકડાવાળા ગાડીવાળા બધાને અમને ડેઢિયાથી ફરીને 8 કિલોમીટર અમને લાંબુ પડે છે। તો અમારી વિનંતી છે સરકારને કે જલ્દીથી જલ્દી આ રોડનું રોડ બની જાય એટલે બધાને સગવડ થાય અને બીજેપી સરકાર કે વિકાસનું કામ છે એ જલ્દીથી જલ્દી વિકાસ અમારા ગામમાં બતાવે એ અમારી અનુરોધ છે સરકાર પાસેથી। ભોજાઈથી પદમપુર જે રોડ જાય છે અતિ ખરાબ છે અને અહીંયા જે ભોજાઈ સર્વોદય હોસ્પિટલ છે એમાં જે લોકો દર્દીઓ આજુબાજુ ગામોથી આવે છે, પદમપુરથી આવે છે, બાઇકથી આવે છે, એ લોકોને ઘણી તકલીફ થાય છે। અવારનવાર આગળ પણ ઘણી અરજીઓ કરેલી છે ભોજાઈ પંચાયતમાંથી, છતાં ધ્યાન નથી આપતું, એનું કારણ શું છે? અને આગળ વીરેન્દ્રભાઈ જ્યારે હતા ધારાસભ્ય એ ટાઈમે પણ ઘણી અરજીઓ આપવામાં આવી છે, અત્યારે પણ અરજીઓ આપી છે। સરપંચ સાહેબનો કહેવા મુજબ આગળ પણ અરજીઓ જે આપી છે એનો લક્ષ શું કામ નથી અપાતું? તો જરા લક્ષ આપો અને આ રોડ માટે જરાક અહીંયા આવો અને જરા નજર રાખો તો ધ્યાનમાં આવે કે રોડ કેટલો ખરાબ છે, કેટલી તકલીફો થાય છે આવવા જવામાં। તો અમે આપનો આભાર માનીએ કે આગળ અમારી જે હમણાંની જે સૂચનાઓ જે અમે ચર્ચાઓ થયેલ છે ભોજાઈ ગામની અંદર રોડ પર રોડની અને એના રોડના ફોટા પર તમે જોશો કેવી રીતે શું છે અને એના ઉપર જરા લક્ષ દઈ અને એનું ધ્યાન આપો તો બહુ સારું અને આગળ વધતા કોઈને પણ કાંઈ તકલીફ ન થાય। ધન્યવાદ। મારું નામ સુરેશજી નાગડા, ગામ ભોજાઈ। અમે લોકો આ રોડ પર પદમ ભોજાઈથી પદમપુરના રોડ પર અમે વોક કરવા જઈએ છીએ, 2-3 વખત હું પડી ગયો છું એમાં, અને જો આ રોડની અમે લોકો સરપંચ પાસેથી માંગણી પૂછ્યું તો પૂછ્યા કરી તો એમાં કહે છે કે અમે લોકો 8 વર્ષથી હેરાન થઈએ છીએ આ રોડ માટે। હવે એ લોકો 8 વર્ષથી હેરાન થતા હોય તો અમારા જેવાનું શું થશે? તો એક જ વિનંતી છે, અહીંયા તો અરજીઓ ઘણા વીરેન્દ્રભાઈ આવ્યા હતા, પછી અનુરુદ્ધભાઈ આવ્યા, બધાને અરજી કરી, આ રોડ બનતો નથી, કાં તો એક કામ કરો, કાઢીને લઈ જાઓ આ રોડને તો અહીંયા છુટકારો થાય, કારણ કે ભોજાની પબ્લિક ત્રાસી ગઈ છે। અગર એ ન થતું હોય તો વિનંતી છે, વિનંતી કરીએ છીએ અમે, કાંઈ વિરુદ્ધથી નથી કહેતા કે આ રોડ ન થાય તો એને રોડને કાઢી જ મૂકો તો બધાને સંતોષ થાય। ધર્મપ્રેમી હરકચંદભાઈ માવજી ગડા, ગામ ભોજાઈનો, હાલે મુંબઈથી અહીંયા કચ્છ વસવાટ માટે ઉમંગથી અહીંયા ભોજાઈ ગામે આવ્યો છું અને અહીંયા મારી આ રોડ પર પદમપુર રોડ પર આ વાડી મારી આવેલી છે, ખેતરો મારા છે
અને મારું અવર જવરનું જ્યારે જ્યારે કોઈ વાહન આવતા હોય ત્યારે એક્સિડન્ટનું ડર અહીંયા લાગે છે. અહીંયા ચાલતા જતા આવીએ તો અમારો સિનિયર સિટીઝન છીએ અમે, અને એની અંદર અમને બહુ જ તકલીફ જેવું લાગે છે. હવે સરકાર આ આ સરકાર માન્ય આપણે આ સેવા આપણી થતી હોય એટલી આપણે જલ્દીથી જલ્દી આ આ કાર્યનું આપણે રસ્તો તમે કાઢી અને અમે ભોજાવાળાને ખુશ કરવાનું છે. અમારે આ ભોજાનો રોડ ટચ થઈ જાય તો અમે અહીંયા ખૂબ ઉમંગથી અહીંયા રહી શકીએ. ધન્યવાદ. ગામ ભોજાય પદમ પર ભોજા જો રોડ અસાજો ટોટલ હોય એટલે સત્તા ઠોરે થયા. આમ પણ રિક્ષા વાળો અહીંયા અસી ડેડિયા થઈ મડઈ વિજો તો અસાંકે લેન બાળી માં ઉજ ભાવ મળ્યો તો 8 કિલોમીટર જો અસાંકે ફેરવો હોય કોઈ પણ માળું વરસાદ ન ભલે ઉનાળે મેં પાસી કે તે વાન કે ઓવર ટ્રક નતા કર સકો. હિન સરકાર ભાજપ જી સરકાર હે મોદી સરકાર ઇન મે જો કો કંડો કંડી તો તેજી દા સોજી દી અને હેરો જો કો રોડ ફેટો પિયો તેજી દા નતી સોજી અસાંકે અરમાન થી તો ભાજપ સરકાર જો જે જો કો કંડો લાગી ને તેજી પર ફરિયાદ સોજી દી અસાંજી સત્તાવર મે ફરિયાદ નતી દી આથી સક્રિય ભાજપ જા કાર્યક્રમ સક્રિય સમજી ઉન મે ધ્યાન દીઉ તા છતાં અસાંજી કુલા ફરિયાદ નતી સોજી કાયદી સરજી ચીજ હે ને નાયકો ને દસ નાયકો અસાંકે માર 32 કિલોમીટર અસાંકે આની મડઈ થી હતી ડેડિયા થઈને અસાંકે 40 કિલોમીટર થી હતો. વિચાર કરો પેસેન્જર અસાંકે ઉજ ભાડું દેતો છતાં કેટલી હાલા કહીએ કુલા નતું થઈએ ભાઈ ડોક્ટર નતું મળી કુલ નતું મળી એ તો બોલે ને બસ રાખો. પૂજા અશ્વિન પાસડ, આ ભોજાઈનો રસ્તો એટલો ખરાબ છે, ડિલિવરી વાળા હોય કે પછી બીજું કોઈ પણ વ્યક્તિ હોય અહીંયાથી 10 મિનિટમાં અમે પહોંચી શકીએ છીએ પણ આ રસ્તાના કારણે અમે પહોંચી નથી શકતા. લેડીઝનો તો પ્રોબ્લેમ હોય જ છે, આમાં માંદાઈ સગાઈ વાળો હોય કે પછી બીજું કોઈ પણ હોય, એ માટે અમને જલ્દીથી જલ્દી આ રોડ કરાવી આપો. આમ ભોજાઈથી દેડીએ જઈએ છીએ એ લાંબુ પડે છે અમને. તલકસી પાસળ ગામ ભોજાઈનો રહેવાસી છું. લેડીઝ છું વધારે છું. હું ભોજાઈમાં નોકરી કરું છું. મને માંડવી અઠવાડિયામાં 2-3 વાર જવું પડે છે. પદમપુર બેંકમાં મને જવું પડે છે તો ભોજાઈથી પદમપુરનો રોડ એકદમ ખરાબ થઈ ગયેલ છે. તેને 3-4 વર્ષ થયા છે. હું સરકારને મહેરબાની કરી હાથ જોડીને વિનંતી કરું છું કે તમે ભોજાઈથી પદમપુરનો રોડ જલ્દીથી જલ્દી બરોબર કરી નાખે અને અમે પદમપુર જવા માટે બી મને દેડિયા થઈને જવું પડે છે. ઓછામાં ઓછા 12 કિલોમીટર મને ફરવું પડે છે. તો મહેરબાની કરી તમે જલ્દીથી જલ્દી આ પ્રોસેસ ચાલુ કરો એવી હું વિનંતી કરું છું.